दस विषय गणित प्रकरण नंबर 15 संभावना जेनी अंदर आज आपणे भणीशुं उदाहरण नंबर 1। उदाहरण 1 ની અંદર આપણે કીધું છે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના પણ શોધો। અહીંયા સિક્કાને એક વખત ઉછાળવાની વાત છે તો આપણે જાણીએ છીએ કે અહીંયા સિક્કો હોય કે પાસો હોય તો આપણે સિક્કો અથવા પાસો સમતલ સિક્કો છે અથવા સમતલ પાસો છે તેવું ધારી લેવાનું છે। એટલે સિક્કો ઉછાળવાના પ્રયોગની અંદર સિક્કો ઉછાળતા કાં તો આપણને છાપ મળે અથવા તો આપણને કાંટ મળે। એટલે કુલ શક્ય પરિણામો કેટલા છે? અહીંયા બે છે, કાં તો છાપ આવશે ને કાં તો કાંટ આવશે। ધારો કે આ જ વસ્તુ તમને એક સિક્કો બે વખત ઉછાળવાનું પૂછે અથવા તો બે સિક્કા એક સાથે એક વખત ઉછાળવાનું પૂછે તો બે સિક્કાને એક સાથે ઉછાળીએ તો કેટલા શક્ય પરિણામો છે? તો કે એની અંદર આપણે જોઈએ તો પહેલા સિક્કા ઉપર છાપ આવે, બીજા સિક્કા ઉપર પણ છાપ હોઈ શકે, એટલે બંને છાપ હોય, પહેલા સિક્કા ઉપર કાંટ હોય બીજા સિક્કા ઉપર છાપ હોઈ શકે, અથવા પહેલા સિક્કા ઉપર છાપ હોય બીજા સિક્કા ઉપર કાંટ હોઈ શકે, અથવા તો બંને ઉપર કાંટ હોઈ શકે। તો આમ જુદી જુદી આપણી પાસે ચાર શક્યતાઓ રહેલી છે, બરાબર? તો કોઈ પણ દાખલો ગણવો હોય આપણી પાસે એક સેમ ફોર્મેટ રાખીશું આખા ચેપ્ટરના કોઈ પણ દાખલા ગણવા માટે। આખા ચેપ્ટરની અંદર આપણે એક પ્રકારનું ફોર્મેટ નક્કી કરી દઈએ અને એ ફોર્મેટને આધારે જ આપણે દરેક દાખલા ગણીશું। તો એ ફોર્મેટની અંદર શું કરવાનું? તો કે કોઈ પણ દાખલો આપણે ગણવાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલું કામ કરવાનું તો જેટલા શક્ય પરિણામો હોય, સિક્કો ઉછાળવાનો કે પાસો ફેંકવાના આવા જ્યારે દાખલા હોય ત્યારે શક્ય પરિણામો આવશે એ શક્ય પરિણામોનું લિસ્ટ બનાવી દેવાનું। શક્ય પરિણામોનું લિસ્ટ બની જાય એટલે સૌથી પહેલું કામ લખવાનું કુલ પરિણામોની સંખ્યા, જેને આપણે n વડે દર્શાવીએ છીએ। એટલે કુલ પરિણામોની સંખ્યા લખ્યા બાદ આપણે જેની સંભાવના શોધવી છે તે અલગ અલગ ઘટનાઓ છે જેને આપણે ક્રમમાં ઘટના A, ઘટના B એવું નામ આપી દઈશું, બરાબર? જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે। અહીંયા આપણે સિક્કાને એક વખત ઉછાળવાની વાત કરી છે તો આપણે સૌથી પહેલી શરૂઆત કરવાની કે સિક્કાને એક વખત ઉછાળતા મળતા પરિણામો, સિક્કાને એક વખત ઉછાળીએ તો કેટલા પરિણામ મળી શકે? તો કે બે જ પરિણામ મળી શકે। કયા કયા? તો કે કાં તો છાપ હોય ને કાં તો કાંટ હોય, આ બે સિવાય કોઈ શક્ય પરિણામ ખરા? તો કે નહીં। માટે તરત લખી દેવાનું કુલ પરિણામોની સંખ્યા, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? n વડે। તો કુલ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો કે 2, બરાબર? કાં તો છાપ અથવા તો કાંટ, એટલે કુલ શક્ય પરિણામો કેટલા છે? 2। એટલે કુલ પરિણામોની સંખ્યા n બરાબર આપણે 2 કહીશું। હવે પહેલું એને કહેવાનું ઘટના 1, જેની સંભાવના મેળવવાની છે એવી ઘટના આપણે એનું નામ આપીએ ઘટના 1। પહેલી સંભાવના કઈ મેળવવાની છે? તો કે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો। તો છાપ મળવાની સંભાવનાની ઘટના આપણે કઈ રીતે લખીએ? તો કે એને ઘટના એ કહીએ કે સિક્કો ઉછાળતા છાપ આવે છે। તમે આને ગુજરાતીમાં વાક્ય પણ લઈ શકો કે સિક્કો ઉછાળતા છાપ આવે છે તે ઘટનાને ઘટના એ કહીએ, એવું પણ લખી શકાય, બરાબર? પરંતુ આપણે મેં કીધું એક જ સરખું ફોર્મેટ રાખીશું ઘટના એ। ઘટના એ શું છે? તો કે સિક્કો ઉછાળતા છાપ આવે છે, આ ઘટના આપણી ઘટના એ છે। તો ઘટના એ ઉદ્ભવતા કેટલા પરિણામ મળી શકશે? એ વિધાન દરેક દાખલાની અંદર ફિક્સ જ રહેશે કે ઘટના એ ઉદ્ભવતા મળતા પરિણામોની સંખ્યા, જેને આપણે છેના વડે દર્શાવીએ છીએ m વડે, m ઇઝ ઇક્વલ ટુ છાપ। કેટલી વખત આવે છે છાપ? તો કે એક જ વખત છાપ આવે છે, એટલે ઘટના ઉદ્ભવતા મળતા પરિણામની સંખ્યા પણ કેટલી થશે? તો કે 1 થશે। માટે એની સંભાવના p ઓફ a બરાબર શું થશે? તો કે m ના છેદમાં n, m એટલે ઘટના ઉદ્ભવતા મળતા પરિણામની સંખ્યા, 1 ના છેદમાં n એટલે કુલ પરિણામોની સંખ્યા, એટલે કે 2। તો આમ સિક્કો ઉછાળે, એક વખત સિક્કો ઉછાળે અને છાપ આવે એની સંભાવના કેટલી? તો કે 1 ના છેદમાં 2 એટલે કે 0.5, બરાબર? એવી જ રીતે બીજી સંભાવના મેળવવી છે તો બીજી સંભાવના મેળવવી છે, બીજી સંભાવનાની જે ઘટના છે એનું નામ આપી દઈએ આપણે ઘટના B। શું કહે છે ઘટના B? તો કે સિક્કો ઉછાળતા કાંટ આવે છે। તો માટે ઘટના B ઉદ્ભવતા મળતા પરિણામોની સંખ્યા પણ કેટલી થશે? વિધાન સેમ ટુ સેમ જ રહેશે, ઘટના B ઉદ્ભવતા મળતા પરિણામોની સંખ્યા,
m बराबर કેટલા થશે એક કારણ કે કાટ પણ કેટલી વખત આવે છે એક જ વખત આવે છે માટે એની સંભાવના આપણે કેવી રીતે લખી શકીએ p ઓફ b બરાબર m ના છેદ માં n બરાબર 1 ના છેદ માં 2 ઇઝ ઇક્વલ ટુ એ પણ કેટલી થશે તો કે 0.5 બરાબર આગળ આપણે વાત કરી દીધી મુજબ કા સિક્કો ઉછાળવાના પ્રયોગની અંદર છાપ આવે અને કાટ આવે બંને વખતે પરિણામોની સંખ્યા કેટલી મળે છે 1 એટલે બંને પરિણામો કેવા છે તો કે સમસંભાવી પરિણામો છે બરાબર તો આ વસ્તુ પણ યાદ રાખવી આ રીતે ઉદાહરણ 1 ની અંદર આપણે જે પ્રશ્ન પૂછાયો હતો એનું સોલ્યુશન આપણે આ રીતે આપી શકીએ 2 માર્ક્સ ની અંદર આપણે દાખલો પૂછી શકે આ જે ફોર્મેટ આપણે અહીંયા નક્કી કર્યું છે કે ઘટના એ જે આપણે જેની સંભાવના મેળવવાની છે એના આધારે આપણે ઘટના એ નું નામ આપી દેવાનું છે ઘટના એ નું નામ આપ્યા પછી ઘટના ઉદ્ભવતા મળતા પરિણામોની સંખ્યા આ ફરજિયાત આ જ રીતે આપણે વાક્ય લખી દેવાનું છે બરાબર પછી ઘટના એ હોય તો એની સંભાવનાને આપણે p ઓફ a વડે દર્શાવીએ ઘટના b હોય તો એની સંભાવનાને p ઓફ b વડે દર્શાવશું m ના છેદમાં n m ની કિંમત અને n ની કિંમત મૂકે બરાબર સિમ્પલ હોય તો પોઈન્ટમાં જવાબ આપી શકાય પોઈન્ટમાં જવાબ ન આપો તો પણ ચાલશે ઓકે જોઈએ ત્યારબાદ કે ઉદાહરણ નંબર 2 ધ્યાનથી રકમ વાંચો શું કહે છે એક થેલામાં લાલ ભૂરો અને પીળો એમ ત્રણ સમાન કદના દડા છે કેટલા દડા છે અહીંયા થેલાની અંદર ત્રણ દડા છે એક લાલ રંગનો છે એક ભૂરા રંગનો છે અને એક પીળા રંગનો છે કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી દીધી મુજબ યાદચ્છિક રીતે એટલે શું તો કે આપણે થેલામાંથી શું પસંદ કરવાના છીએ આપણે જાણીએ છીએ કે આપણે દડો જ પસંદ કરવાના છીએ પરંતુ એ પસંદ કરેલો દડો કયો આવવાનો છે એ આપણે જાણતા નથી ખબર છે દડો આવશે પણ કયો દડો આવશે એ જાણતા નથી એટલે આ ટાઈપની જે પસંદગી હોય એને કેવી પસંદગી કહેવાય છે યાદચ્છિક પસંદગી કહેવાય છે તો તેણે પસંદ કરેલ દડો પીળો હોય લાલ હોય અને ભૂરો હોય તેની સંભાવના કેટલી તો કુલ અહીંયા કેટલા દડા છે તો કે થેલામાં લાલ ભૂરો અને પીળો એમ ત્રણ દડા છે બરાબર માટે કુલ પરિણામોની સંખ્યા કેટલી લખાશે માટે કુલ પરિણામોની સંખ્યા n બરાબર 3 કારણ કે લાલ ભૂરો અને પીળો ત્રણે ત્રણ એક એક દડા છે એટલે કુલ પરિણામોની સંખ્યા 3 થશે હવે પહેલું એનું નામ આપી દેવાનું ઘટના એ શું લખવાનું ઘટના એ કઈ ક્રિયા કરવાની છે અહીંયા તો કે દડો પસંદ કરવાની ક્રિયા કરવાની છે એટલે પસંદ કરેલ દડો આવશે કયા રંગનો તો કે પીળો હોય લાલ હોય અને ભૂરો હોય તેની સંભાવના શોધવી છે તો પેલું પીળો હોય તેની સંભાવના આપણે મેળવવી ઘટના એ પસંદ કરેલ દડો કેવો છે તો કે પીળો આવે છે અથવા પીળો છે હોયની જગ્યાએ શું લખી દેવાનું છે લખી દેવાનું બરાબર પસંદ કરેલ દડો પીળો છે એ ઘટનાને આપણે એ કીધી માટે ઘટના એ ઉદ્ભવતા મળતા પરિણામોની સંખ્યા m બરાબર જો લાલ ભૂરો અને પીળો એમાં પીળા રંગના દડાની સંખ્યા કેટલી છે તો કે 1 એટલે m બરાબર કેટલા થશે 1 એની સંભાવના p ઓફ a બરાબર કેટલી લખાશે m ના છેદમાં n બરાબર 1 ના છેદમાં 3 એવી જ રીતે બીજું એનું નામ આપી દઈએ ઘટના b ત્યાં પણ શું લખવાનું તો કે પસંદ કરેલ દડો કયા રંગનો હોય એની સંભાવના મેળવવાની છે તો કે લાલ રંગનો હોય તેની સંભાવના મેળવવી છે અહીંયા શું લખીશું પસંદ કરેલ દડો લાલ છે પસંદ કરેલ દડો કેવો છે લાલ છે એવું લખીશું માટે શું લખાશે તો કે ઘટના b ઉદ્ભવતા મળતા પરિણામોની સંખ્યા m બરાબર એ પણ કેટલા થશે 1 કારણ કે આપણી પાસે લાલ રંગનો પણ એક જ દડો છે માટે એની સંભાવના p ઓફ b લખાય m ના છેદમાં n m એટલે 1 અને n એટલે કેટલા થશે 3 બરાબર ત્યારબાદ ત્રીજી ઘટના જોઈએ એનું નામ આપી દેવાનું ઘટના c કઈ ઘટના છે ઘટના c તો કે અહીંયા હવે આપણે ભૂરા રંગનો દડો પસંદ કરવો છે એટલે ઘટના c નું નામ આપીએ પસંદ કરેલ દડો કેવા રંગનો છે તો કે ભૂરો છે હોયની જગ્યાએ કરી દેવાનું છે માટે વિધાન લખી દેવાનું ઘટના સી ઉદ્ભવતા મળતા પરિણામોની સંખ્યા
m બરાબર કેટલા આવશે એમાં પણ 1 કારણ કે પીળા રંગના દડા પણ કેટલા છે આપણી પાસે 1 છે અમારે એની સંભાવના કેટલી લખાશે p ઓફ c બરાબર m ના છેદમાં n બરાબર એ પણ થશે 1 ના છેદમાં 3 અહીંયા પણ તમે જોઈ શકો છો દરેકમાં સંભાવના સમાન આવે છે 1 ના છેદમાં 3 1 ના છેદમાં 3 બરાબર તો આ જે બધી ઘટનાઓ છે એની અંદર ઘટનાઓ ઉદ્ભવતા મળતા પરિણામની સંખ્યા 1 છે એટલે બધી કેવી ઘટના છે એકમ ઘટનાઓ પ્રાથમિક ઘટનાઓ જેને આપણે કહીએ છે બરાબર પ્રાથમિક ઘટવા ત્યારબાદ થિયરીમાં આપણે વાત કરી હતી કે એક જ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય 1 જે કરી અહીંયા 0.5 0.5 કેટલો થાય છે 1 સેમ વસ્તુ આની અંદર આ બધી પ્રાથમિક ઘટનાઓ છે એની સંભાવનાનો સરવાળો 1/3 1/3 1/3 કરીએ તો 3/3 એટલે જવાબ કેટલો આવશે 1 તો વિધાન એમસીક્યુ માટે ખાલી જગ્યા ખરા ખોટા માટે પૂછી શકાય એક જ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે હંમેશા 1 થાય છે ઓકે તો આ યાદ રાખીશું આપણે ઓકે ત્યારબાદ જો ઉદાહરણ નંબર 3 શું કહે છે આપણે હવે ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છે અહીંયા મેં આગળ કીધું એ મુજબ પાસો પાસો એટલે કયો પાસો સમજવાનો છે સમતોલ પાસો કે પાસો ફેંકતા પાસા ઉપર કાં તો 1 આવશે કાં તો 2 3 4 5 કે 6 માંથી જ કોઈ એક અંક આવશે બરાબર પાસો ઊભો ત્રાસો આડો એવું કઈ પડશે નહીં તો એ પાસાને એક વખત ફેંકીએ છીએ પાસાના ઉપર પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી હવે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે ઓકે પાસો એક વખત ફેંકતા મળતા પરિણામ પાસો એક વખત ફેંકે છે તો કેટલા પરિણામો મળી શકે એ પહેલા સૌથી પહેલા પરિણામો લખી દેવાના કયા કયા પરિણામો આવી શકે છે તો આપણે જાણીએ મુજબ 1 2 3 4 5 અથવા તો 6 આમાંથી જ કોઈ એક પરિણામ આવવાનું છે આના સિવાય કોઈ પરિણામ આવવાના નથી માટે કેટલા પરિણામ થયા તો કે 6 પરિણામ થયા એટલે આપણે લખીશું માટે કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા n બરાબર કેટલા થશે તો કે 6 હવે પહેલું એને આપણે કહી દેશું ઘટના a જે પહેલી સંભાવના મેળવવાની છે એની ઘટનાને આપણે ઘટના a નામ આપીએ શું છે આપણી પહેલી ઘટના તો કે પાસા પરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી આપણે ઘટના લખીશું પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા આવે છે મળવાની સંભાવના એની જગ્યાએ શું લખી દેવાનું પાસા પરના પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા આવે છે માટે ઘટના ઉદ્ભવતા મળતા પરિણામોની સંખ્યા ઘટના એ ઉદ્ભવતા મળતા પરિણામોની સંખ્યા m બરાબર તો કુલ જે 6 પરિણામ છે એ 6 પરિણામમાંથી એવા પરિણામ કેટલા કે જે 4 કરતા મોટી સંખ્યા હોય તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ 4 કરતા મોટી મતલબ 4 લેવાનો નથી તો 4 કરતા મોટી સંખ્યા એટલે 5 અને 6 તો એવા કેટલા પરિણામો છે જે 4 કરતા મોટી સંખ્યા છે તો કે બે પરિણામો એવા છે પરિણામ નંબર પરિણામ 5 અને પરિણામ 6 બરાબર તો પરિણામની સંખ્યા કેટલી કહેવાય તો કે 2 કહેવાય 5 અને 6 નો સરવાળો કરવાનો નથી ખાસ ધ્યાન રાખો માટે ઘટના એ ઉદ્ભવતા મળતા પરિણામની સંખ્યા આપણે કેટલી લખીશું 2 લખીએ તો એની સંભાવના p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર કેટલી થશે અહીંયા 2 ના છેદમાં 6 2 છેદુડાડો 2 દેરી 6 એટલે જવાબ આવશે 1 ના છેદમાં 3 ઘણા વિદ્યાર્થી ભૂલમાં અહીંયા છેદુડાડી નાખે 2 દેરી 6 પછી જવાબ લખે છે 3 તો ત્યાં તરત ક્લિક થઈ જવી પડે કે સંભાવના ક્યારે 1 કરતા મોટી હોતી નથી એટલે જવાબ ક્યારે 3 આવે નહીં સંભાવના હંમેશા 0 અથવા 0 થી મોટી 1 અથવા 1 થી નાની જ હોય છે બરાબર એટલે આ વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ બીજું જેને આપણે કહીશું ઘટના b શું છે ઘટના b તો કે પાસા પરનો અંક 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી એવું પૂછ્યું છે તો ઘટના b ને કહીએ પાસા પરના પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કે 4
के चार थी नानी संख्या, चार के चार थी नानी संख्या आवे छे माटे घटना बी उद्भवता मळता परिणामोनी संख्या m बराबर जो कुल छ परिणाम ए छ परिणाममांथी एवा अंक कया छे के जे 4 अथवा 4 થી નાના હોય હવે અહીંયા કીધું છે કે 4 કે 4 થી નાના મતલબ 4 નો સમાવેશ અહીંયા કરવાનો છે 4 કે 4 થી નાના એટલે 3 2 અને 1 બરાબર તો 1 2 3 અને 4 કુલ કેટલા પરિણામ થયા 4 પરિણામો એવા છે કે જે 4 અથવા 4 થી નાની સંખ્યા હોય અહીંયા ઘટના ઉદ્ભવતા મળતા પરિણામની સંખ્યા m બરાબર લખાશે 4 માટે એની સંભાવના p ઓફ b બરાબર m ના છેદમાં n બરાબર 4 ના છેદમાં 6 કુલ પરિણામની સંખ્યા 6 છે છેદ ઉડાડો 2 2 4 અને 2 તેવી 6 બે બે કેન્સલ એટલે જવાબ આવશે 2 ના છેદમાં 3 અહીંયા જોઈ શકો છો બંનેની સંભાવનાનો જવાબ સરખો નથી એટલે આ સમસંભાવી પરિણામો કહી શકાય નહીં બરાબર આ વસ્તુ પણ એક ખાસ ધ્યાન રાખવી ઓકે ચાલો ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 4 ની અંદર આપણે પૂછ્યું છે કે સરખી રીતે ચેપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે ખેંચેલું પત્તું એકો હોય અને એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો હવે અહીંયા એકો હોય એકો ન હોય તેની સંભાવના પૂછી છે પરંતુ આપણને એકા સિવાયના ઘણા બધા પ્રશ્નો આની અંદર પૂછી શકાય પસંદ કરેલું પત્તું રાણી હોય રાજા હોય વગેરે અલગ અલગ ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય તો સૌથી પહેલા તો આપણે 52 પત્તાની અંદર કયા કયા પત્તાઓ આવે છે તે આપણને ખ્યાલ હોવો જરૂરી છે બરાબર સરખી રીતે ચીપેલા 52 પત્તા એવું કે પણ ખરા અને ન પણ કે તો આપણને ખબર હોય જોઈએ કે પત્તાની અંદર આ પત્તાની એક જે ગેટ હોય એની અંદર કુલ કેટલા પત્તા હોય તો કે 52 પત્તા હોય એ 52 પત્તાની અંદર કઈ કઈ ભાગ હોય તો કે એની અંદર એક લાલ ચોકટ અથવા જેને ચરકટ પણ કહેવાય કાળી અને ફુલ્લી આમ ચાર અલગ અલગ ભાગ હોય છે જેમાં લાલ અને ચોકટ બંનેનો જે રંગ હોય છે એ લાલ જ હોય છે જ્યારે કાળી અને ફુલ્લીનો જે રંગ હોય છે એ રંગ કાળો જ હોય છે દરેક ભાગના કેટલા કેટલા પત્તા હોય છે તો કે દરેક ભાગના 13 પત્તા હોય છે લાલના 13 પત્તા ચોકટના 13 પત્તા કાળીના 13 પત્તા અને ફલ્લીના 13 પત્તા એટલે 13 ચોક 52 પત્તા કયા કયા પત્તા આવે છે તો કે એની અંદર એકો દૂડી તીડી ચોકુ પંચુ ચક્કુ સત્તુ અઠ્ઠુ નવ અને 10 આજે 1 થી 10 પત્તાઓ છે એની અંદર કોઈ ચિત્ર હોતા નથી એની અંદર માત્ર આ પ્રકારની ડિઝાઇન દોરેલી હોય છે બરાબર પંચુ હોય તો એની અંદર કાળીના આ 5 પાન દોરેલા હોય લાલનો પંચ હોય તો આ રીતે લાલના 5 હાડ દોરેલા હોય છે પરંતુ ત્રણ પત્તા એવા છે કે જે મુખ મુદ્રા વાળા છે એટલે કે ચિત્ર વાળા છે કયા કયા તો કે ગુલામ રાણી અને રાજા બરાબર જે ગલ્લો રાણી અને બાદશાહ આવા નામે પણ ઓળખાય છે તો દરેક ભાતની અંદર ગલ્લો રાણી બાદશાહ ગલ્લો રાણી બાદશાહ ગલ્લો રાણી બાદશાહ એટલે કે દરેક ભાતની અંદર ત્રણ ત્રણ પત્તા એવા હોય છે કે જે મુખ મુદ્રા વાળા અથવા તો ચિત્ર વાળા હોય છે તો આખા પત્તાની અંદર કુલ ચિત્ર વાળા પત્તા કેટલા થયા કુલ મુખ મુદ્રા અથવા તો ચિત્ર વાળા પત્તા કેટલા થશે તો કે 12 પત્તા એવા થશે કે જેની અંદર મુખ મુદ્રા અથવા તો ચિત્ર છે દરેક ભાગના ત્રણ ત્રણ પત્તા 3 6 12 પત્તા બરાબર હવે તમને એવું પૂછવામાં આવે કે લાલના એકા કેટલા હોય 1 થી 52 પત્તા આપણી પાસે 52 પત્તા છે 52 પત્તાની અંદર લાલના એકા કેટલા તો લાલનો એક જ એકો હોય પરંતુ એની જગ્યાએ એવું પૂછે કે લાલ રંગના એકા કેટલા તો લાલ રંગના એકા જ્યારે રંગ શબ્દ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું લાલના એકાનો રંગ પણ લાલ છે ચોકટના એકાનો રંગ પણ કેવો છે લાલ એટલે લાલ રંગના કેટલા એકા ગણાય 2 એકા ગણાય એવી જ રીતે કાળા રંગના બાદશાહની વાત આવે તો કાળા રંગના બાદશાહ પણ કેટલા ગણાય 2 ગણાય કાળા રંગના કુલ પત્તા કેટલા થશે તો કે 13 કાળીના અને 13 ફુલ્લીના 2 ના થઈ ટોટલ કેટલા થશે 26 પત્તા કાળા રંગના થશે એવી જ રીતે 26 પત્તા લાલ રંગના થશે એટલે રંગ શબ્દ આવે તો ત્યાં લાલ અને ચોકટ કાળી અને ફલ્લી બંનેને ભેગા કરવાના છે
खाली काली खाली लाल खाली फल्ली के खाली चौकट एवो शब्द वापरे तो एनी अंदर जे सिंगल एक थी तेर पत्ता छे ए ज गणवाना छे बराबर। तो आ थई पत्ता नी माहिती जे आपणे खबर होवी जरूरी छे। જોઈએ હવે આપણો દાખલા ઉપર આવીએ। આપણને અહીંયા પૂછ્યું છે કે પસંદ કરેલું પત્તું એક પત્તું ખેંચવામાં આવે છે અને ખેંચેલું પત્તું એકો હોય તેની સંભાવના મેળવવાની છે। એટલે પહેલા તો આપણે અહીંયા શું લખવાનું છે કુલ પરિણામોની સંખ્યા। કુલ કેટલા પરિણામો આવશે n બરાબર તો કે અહીંયા 52 પત્તા છે એટલે કુલ પરિણામોની સંખ્યા n બરાબર 52 થશે। પહેલું એને આપણે કહીશું ઘટના a। શું કહીશું ઘટના a માં તો કે खेचेलू अथवा तो पसंद करेलू पत्तू खेचेलू पत्तू एको आवे छे। केवो एको अपने वो चौपट करेली नदी मात्र शू कीधु छे खेचेलू पत्तू एको आवे छे तो माटे अपने लखीशु घटना ए उद्भवता मळता परिणामोनी संख्या एम बराबर। આપણે જાણીએ છીએ કે એક પત્તાની અંદર કુલ કેટલા એકા હોય કયા રંગનો એકો કે કેવો એકો એવું કંઈ કીધું નથી ખાલી એકો કીધું છે તો દરેક ભાગનો એક એક એકો હશે એટલે કુલ પત્તાની આખા પત્તાની અંદર કુલ એકા કેટલા હશે તો કે 4। એવી રીતે ખાલી બાદશાહ કીધું તો કેટલા બાદશાહ ગણાય તો કે 4 બાદશાહ। લાલનો બાદશાહ એવું કે તો એક જ લાલ રંગનો બાદશાહ કે તો બે પરંતુ ખાલી બાદશાહ કે તો કેટલા 4। એવી જ રીતે અહીંયા ખાલી એકો કીધો છે એકા કેટલા આવશે 4। કાળીનો એકો કીધો તો એક જ કાળા રંગનો એકો કીધો હોય તો બે બરાબર। આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની માટે ઘટના ઉદ્ભવતા મળતા પરિણામની સંખ્યા એમ બરાબર કેટલા થશે તો કે 4 કારણ કે એક પત્તાની અંદર કુલ 4 એકા હોય છે માટે એની સંભાવના p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર કેટલી થશે 4 ના છેદમાં 52 13 4 52 4 4 કેન્સલ એટલે કે 1 ના છેદમાં 13। બીજું બીજી ઘટના શું છે તો કે પસંદ કરેલ અથવા તો ખેંચેલું પત્તું એકો નથી। ખેંચેલું પત્તું એકો નથી આ જે ઘટના છે ખેંચેલું પત્તું એકો છે અને ખેંચેલું પત્તું એકો નથી એકબીજાની કેવી ઘટનાઓ છે તો કે એકબીજાની પૂરક ઘટનાઓ છે। આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી કે એકબીજાની પૂરક ઘટનાઓ હોય તો એની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય છે તો કે 1 થાય છે એટલે એ સૂત્રનો ઉપયોગ કરીને પણ અહીંયા સંભાવના શોધી શકે। ધારો કે સૂત્ર નથી યાદ આવતું આપણી જેમ ફોર્મેટ બનાવ્યું છે આપણી મેથડ પ્રમાણે દાખલો ગણવો છે તો કેવી રીતે ગણશો તો કે ઘટના એ ઘટના બી નામ આપીશું। ઘટના બી ખેંચેલું પત્તું એકો નથી તો માટે ઘટના બી ઉદ્ભવતા મળતા પરિણામોની સંખ્યા m બરાબર। કુલ કેટલા પત્તા છે તો કે 52 એમાંથી એકા કેટલા છે 4। 52 માંથી 4 એકા બાદ કરી નાખો એના સિવાયના બાકીના પત્તા હશે તો 52 માંથી 4 બાદ કરો એટલે કેટલા વધ્યા હશે બાકીના 48 પત્તા હશે તો એકો નથી એકો નથી એવા પત્તા કેટલા છે 48 પત્તા છે તો એ ઘટના ઉદ્ભવતા મળતા પરિણામની સંખ્યા કેટલી કહેવાય 48। તો એની સંભાવના p ઓફ b બરાબર m ના છેદમાં n બરાબર 48 ના છેદમાં 52 લખી શકાય। 12 4 48 ને 13 4 52 એટલે સંભાવના થશે 12 ના છેદમાં 13 બરાબર। આ રીતે પણ ગણી શકાય અથવા આપણે કીધું તેમ પૂરક ઘટનાનો ઉપયોગ કરીને પણ ગણી શકાય। તો ઘટના એ આપણે કીધું છે કે એકો છે એની સંભાવના આપણે મળી ગઈ 1 ના છેદમાં 13 એકો નથી એની સંભાવનાને p ઓફ a બાર વડે દર્શાવી દઈએ બરાબર। ખેંચેલું પત્તું એકો નથી તે ઘટનાને a બાર વડે દર્શાવતા આપણને શું સૂત્ર મળે છે p ઓફ a પ્લસ p ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ એક કોઈ પણ ઘટનાની સંભાવના અને એ જ ઘટનાની પૂરક ઘટનાની સંભાવના નો સરવાળો હંમેશા કેટલો થાય છે 1 થાય છે એવું આપણે જાણીએ છીએ। તો p ઓફ a આપણી પાસે 1 ના છેદમાં 13 છે વત્તા p ઓફ a બાર આપણે મેળવવું છે આ રીતે નથી મેળવવું તો અનિવાર્ય છે બરાબર। 1 માટે p ઓફ a બાર ને કરતા બનાવીએ તો 1 માઇનસ 1 ના છેદમાં 13 આ પ્લસ છે કેરી બાજુ જાય તો માઇનસ થઈ જાય છેદમાં કઈ નહીં તો 1 પ્લસ આવે 13 13 એકા 13 13 માંથી 1 જાય તો 12 12 ના છેદમાં 13 તો આમ p ઓફ a બાર p ઓફ a બાર a બાર શું હતું તો કે એકો નથી મળતો એ ઘટના એટલે a બાર છેદ વડે દર્શાવી છે બરાબર। તો એની સંભાવના સંભાવના માટે p આગળ લાગી છે એટલે p ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ 12 ના છેદમાં 13 તો આમ પસંદ કરેલ પત્તું એકો નથી એ ઘટનાની સંભાવના પણ આપણને કેટલી મળી
एक ना छेद में तेर, ओके, बार ना छेद में तेर, ओके।